હેલો સ્ટુડન્ટ હું છું સુપારશે આ ધોરણ અગિયારની અંદર તમે કોમર્સમાં છો કે આર્ટ્સની અંદર છો તમારું જે યુનિટ ટેસ્ટ ટુ જે છે એનું જે પેપર છે અંગ્રેજીનું પેપર એ આજે હું અહીંયા તમને સોલ્વ કરાવવાનું છું અને એ પણ તમને સાથે સાથે શીખવાડવાનું છું કે જ્યારે તમારી સામે પેપર આવે છે ત્યારે તમારે કઈ રીતે વિચારીને એની અંદર લખવાનું ભણતી વખતે શું ધ્યાનમાં રાખ્યું હોય તો આ બધા પેપર એકદમ આપણા માટે આસાન થઈ જાય છે અને ફંક્શન કઈ રીતે ઓળખવા પ્રશ્નો કઈ રીતે બનાવવા પ્રશ્નો જે પેરેગ્રાફ ઉપરથી છે એના જવાબ કઈ રીતે લખવા એ બધી વસ્તુઓ આપણે અહીંયા આગળ ચલાવવાના છીએ તો જો સેક્શન એની અંદર પહેલું જ આપેલું છે ઓટોમેટિક ફેબ્રિકેશન વિલ નોટ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી મતલબ ટ્રુઅર ફોલ્સ આપણે શરૂ કરી દીધું એમાં પહેલું ટ્રુઅર ફોલ્સ જે છે ઓટોમેટિક ફેબ્રિકેશન વિશે આપણે ભણ્યા હતા કે ઓટોમેટિકલી દરેક વસ્તુ કઈ રીતે બની જશે અને કઈ રીતે એ વેસ્ટ નહીં જાય તો એ લખ્યું છે કે એની સોસાયટી એટલે કે સમાજ ઉપર ડ્રામેટિક ઇમ્પેક્ટ નહીં થાય નાટકીય કોઈ અસર નહીં થાય નહીં થાય શું થાશે પણ અહીં લખ્યું છે નોટ એટલે આ ફોલ્સ થાય પણ જો નોટ ના લખાય તો આ ટ્રુ થઈ જાય તો પહેલું ફોલ્સ છે બીજું છે ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યુર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ આપણે ટચ જોયું હતું પ્રણવ મિસ્ત્રીના જે પ્રોજેક્ટ હતા એમાંનો એક પ્રોજેક્ટ હતો ટચ એમાં અહીંયા એવું લખ્યું છે કે તમે દૂરથી કોઈ વસ્તુને ટચ કરશો છતાંય એ વસ્તુ સાથે તમે ઇન્ટરેક્શન કરી શકશો તો આ ટ્રુ છે સાચી વાત છે પછી છે સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર સનફ્લાવર છે એ આર્ટિફિશિયલ ફ્લાવર છે તો હા સાચી વાત છે તો આ અસલી ફ્લાવર તો છે નહીં પછી છે ફાઇન્ડ આઉટ એન્ડ ધ ગોતો અને લખો તો અબાન્ડન અબાંડનનો અર્થ થાય છોડી દેવું એટલે તમારે કોઈ પણ વસ્તુ છોડી દેવાની વાત છે તો પહેલો જ છે લીવ એલ ઇવઈ લીવ એટલે છોડી દેવું પછી છે એટેમ્પ એટલે કોશિશ કરવી થાય અશ્યોર બોન્ડેજ બોન્ડેજ તો વધારે એવું થાય કે ભેગું કરવું અહીંયા છોડી દેવાની વાત છે તો અબાંડન નો નિયરેસ્ટ મિનિંગ થાય લીવ પછી છે એક્સપ્લોર એક્સપ્લોર કરવું એટલે ખોડા કરવા શોધવું કંઈક ગોતવું કંઈક મેળવવું તો સજેસ્ટેડ એટલે સલાહ થાય સર્ચ એટલે ગોતવું થાય અવેટેડ એટલે રાહ જોવાની વાત છે ફિનિશ એટલે પૂરું કરી દેવાની વાત છે તો અહીંયા સર્ચડ એ સાચો અર્થ છે પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન અહીંયા ગ્રામરના તમારા ફંક્શન પસંદ કરવાના છે ફ્રોમ ધ બ્રેકેટ બ્રેકેટમાંથી એન્ડ રાઇટ ધમ અગેન્સ્ટ ધ ગીવન સેન્ટેન્સ અને જે સેન્ટેન્સ આપ્યું છે એની વિરુદ્ધમાં લખવાના છે એની સામે લખવાના છે તો ત્રણ ફંક્શન છે પહેલું છે આલ્ટરનેટિવ ચોઇસ તો એટલે સુ આઈધર ઓર નાઈધર નોર ઓર આવા શબ્દો આવે છે અથવા બતાવે કાં તો આ કાં તો આ આ અથવા આ આ અથવા આ ત્યારે આવે આલ્ટરનેટિવ ચોઇસ પછી જે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ એટલે સુ ધો અલ્ધો ઈવનધો ઈવન ઈફ બટ યેટ સ્ટીલ હાવર ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ એ આ બધા શબ્દો એવા છે જે કોન્ટ્રાસ્ટ બતાવે છે જે વિરોધાભાસ બતાવે છે પછી છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરવાની વાત ક્યારે આવે જ્યારે તમે કંઈક રિક્વેસ્ટ કરતા હોય કે ભાઈ પ્લીઝ આવા શબ્દો વધારે આવે એની અંદર પછી અહીંયા વોર્ડથી શરૂ કરેલો છે પ્રશ્ન પૂછેલો છે એટલે રિક્વેસ્ટ કહેવાય જો પહેલું છ નંબર ધો આપ્યું છે મેં હમણાં જ કીધું ધો એટલે વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ તો પહેલું કોન્ટ્રાસ્ટ વાક્ય છે પછી છે વો ડી યુ ગીવ મી યોર મોબાઈલ ફોન તમે તમારો મોબાઈલ ફોન મને આવશો આપશો પ્રશ્નાર્થ છે વિનંતી કરીશ રિક્વેસ્ટ પછી છે આઈધર આઈધર રૂહી ઓર ઓર જુહી જુહી વિલ પરફોર્મ પરફોર્મ ઓન ધ સ્ટેજ સ્ટેજ ઉપર કોણ કરશે તો 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 કાં 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 એટલે આવી આવી પસંદગી કરવાની આ આ છે છે કોન્ટ્રાસ્ટ બીજામાં રિક્વેસ્ટ અને ત્રીજામાં છે શોંગલ્ટરનેટિવ પછી છે જો નંબર સીમા વાય હેવ યુ સ્ટાર્ટેડ યુગામાં પણ ફંક્શન ફંક્શનના ઉપરથી વાક્ય ઓળખવાના છે તો અહીંયા આપ્યું છે સીમાને પૂછ્યું કે તે યોગા શા માટે શરૂ કર્યા તો ટીના જવાબ આપે છે પણ પર્પઝમાં જવાબ આપે છે પર્પઝ આવે એટલે તમારે સમજી લેવાનું વિથ વ્યુ ટુ ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આ ચાર હોય એટલે મોટા ભાગે પર્પઝ આવી જાય તો અહીંયા પહેલું જ છે ઇટ ઇઝ અ ગિફ્ટ ઓફ અર વાઇન સિસ્ટર આમાં ચારમાંથી એક નથી એટલે ના આવે એવરી સ્ટુડન્ટ ઇન માય સ્કૂલ સ્ટાર્ટેડ યોગા આમાં ચારમાંથી એક નથી ના આવે આઈ હેવ સ્ટાર્ટેડ યોગા સો ધેટ સો ધેટ છે ને પર્પસ આવી શકે પણ હજુ છેલ્લું વાંચી લઈએ ઇટ ઇઝ સચ અ ગુડ એક્સરસાઇઝ દેટ આમાં સચ ધેટ છે ના સર્ચ ધેટ કદાચ ભેગું હોત તો કંઈક વિચાર હતો પણ આપણે કંઈક વિચારવાનું આવતું નથી એટલે સો ધેટ સી આન્સર સાચો છે પછી અહીંયા આવી પૂછે રીટા કહે છે ડીડ લીના અટેન્ડ અવર એન્યુઅલ ફંક્શન કરીના કરીનાને પૂછે છે કરીના લીના જે છે એ આપણે એન્યુઅલ ફંક્શનમાં આવી હતી તો કરીના જવાબ આપે છે પણ કોન્ટ્રાસ્ટમાં હમણાં જ મેં તમને કીધું કોન્ટ્રાસ્ટ ધો અલધો ઇવન ધો ઇવન ઇફ બટ સ્ટીલ ઓફ આ બધા શબ્દો છે હવે જો પહેલાંમાં લીના વોઝ નોટ વેલ સો ધ એન્યુઅલ એમાં કોઈ ફંક્શન ના શબ્દો નથી જવા દો ધોથી શરૂ થયું એટલે કોન્ટ્રાસ્ટ આમાં આવી શકે પણ હજુ વાંચીએ સીમાં છે ઇફ લીના હેડ અટેન્ડેડ ઇફ છે અને હેડ છે હેવ આ તો કન્ડિશન ઇન પાસ થઈ ગયું આમાં નથી આવતું પછી લીના વોઝ ટુ સિન્સિયર ટુ 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 આવ્યું ટુ ટુ આવે રિઝલ્ટ આવે તો આમાં રિઝલ્ટ છે નહીં તો હવે એક જ વધ્યું તમારી પાસે ઓપ્શન નંબર બી ધો લી ના વર્ષ સિરિયસ લઈ લો બરાબર પછી અહીંયા છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વોન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ ઇઝ આન્સર તમારે આ પ્રશ્નો બનાવવાના છે અન્ડરલાઇન કરેલો શબ્દ છે એને જવાબ તરીકે આવે ને એવી રીતે પ્રશ્ન બનાવવાના છે જો પેલું અરૂણીમાં ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ શું ડિસાઇડ કર્યું જો ડિસાઇડ નીકળી ગયું ને ડિસાઇડ એટલે નક્કી કર્યું એના પછીનું બધું નીકળી ગયું છે તમે પ્રશ્ન પૂછો શું નક્કી કર્યું શું એટલે વોટ આવે હાવડી જરૂણીમાં ક્લાઇમ્બ કેવી રીતે ચડીએ તો કંઈ છે નહીં હાવ એટલે કેવી રીતે ના વોટ ડી જરોનીમાં ડિસાઇડ શું નક્કી કર્યું આવી શકે પણ હજુ જોઈએ સી એમાં વેનથી પ્રશ્ન શરૂ થાય વેન તો ટાઈમ બતાવે અહીંયા તો કોઈ ટાઈમની વાત છે નહીં પછી છે વાય ડી જરૂરીમાં ક્લાઇમ્બ પછી સી છે એમાં વેન છે વેન સમય બતાવે છેલ્લે વાય વાય એટલે કારણ બતાવે વાય ડી જરોણીમાં ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ શા માટે ચડી તો એનું કોઈ કારણ આપ્યું નથી તો એક જ ઓપ્શન છે અહીંયા વોટ ડે અરોણીમાં ડીસાઇડ પણ તમારે ધ્યાનમાં રાખવાનો ઘણી વાર આવા પ્રોબ્લેમ એમ થાય અહીં ડીડ છે જો પ્રશ્નમાં ડીડ નથી પણ પ્રશ્ન ડિસાઇડ ડેડ ભૂતકાળ છે એટલે ડીડ મૂકીને ડિસાઇડમાંથી ઈડી કાઢી નથી ઘણીવાર તમને અહીંયા બીજા ઓપ્શન એવા આપે કે વોટ ડે જ અરોણીમાં ડિસાઇડ અને વોટ ડી જ અરોણીમાં ડિસાઇડ તો નક્કી કરવાનો આવે ત્યારે ધ્યાનમાં રાખવાનું એક વખત ડી ડુ કે ડસ આવી જાય પછી ઈડી લાગતું નથી બરાબર પછી છે સનફ્લાવર ટ્રેક્સ ધ સન સનફ્લાવર છે એ સનને ટ્રેક કરે છે એટલે કે સન कहां-कहां जाई छे त्या त्या सन फ्लावर एनी आमा मा 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 उ जय रखे तो द सन अंडरलाइन छे तो सन એટલે કોઈ વસ્તુ થઈ ગઈ એટલે શું આવે હા તો વેર ઇઝ ધ સન બી ઓપ્શન તો ગયો ક્યાં જ જગ્યા તો છે નહીં વોટ ઇઝ सन फ्लावर સંસલાર શું છે એવો કોઈ પ્રશ્ન નથી આ એમ વોટ does सन फ्लावर ટ્રેક ટ્રેક તો આવવું જોઈએ ને હમ કારણ કે ટ્રેક નીચે અંદર લાઈન નથી તો વોટ ડઝ સન્ફ્લાવર ટ્રેક શું ટ્રેક કરે છે આવી શકે હા હાઉ ડઝ કેવી રીતે ટ્રેક કરે છે એ કારણ આપ્યું નથી એટલે સી સાચો જવાબ હવે તમારે સામે અહીંયા છે સેક્શન બી સેક્શન બી માં પ્રશ્ન જવાબ છે એમાં પહેલું છે હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ એટલે આ પ્રણવ મિસ્ત્રી વાળો પાર્ટ છે પાલનપુર વાળો તો અહીંયા બાર નંબરમાં છે વેર ડીડ પ્રણવ ગેટ હિઝ બી ડિગ્રી ફ્રોમ આમ ફ્રોમ આવું જોઈએ પણ નથી લાગ્યું કાંઈ વાંધો નહીં ચાલે એને બી ઈ એટલે કે બેચલર ઇન ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી ક્યાંથી મેળવી જગ્યાનું નામ આપવાનું કીધું છે તો ડીડ એ નીકળી જશે પ્રણવ એ કરતા છે પ્રણવ ડીડ નીકળી જાય એટલે ગેટનું ગોટ થઈ જાય પ્રણવ ગોટ હીઝ બી ઈ ડિગ્રી ફ્રોમ આટલું તો તમારા પ્રશ્નમાંથી જ છે અને બાકીનું જગ્યા જુઓ ક્યાં છે પહેલી લાઈન માં છેલ્લે નિરમા યુનિવર્સિટી અમદાવાદ આટલું જ લખવાનું છે પછી ફ્રોમ હોમ ડિટ પ્રણવ ગેટ એવોર્ડ પ્રણવને એવોર્ડ ક્યાંથી મળ્યો કોના દ્વારા મળ્યો તો પ્રણવ ડી નીકળી જાય એટલે ગેટ જે છે એનું ગોટ થઈ જાય પ્રણવ ગોટ અવોર્ડ ફ્રોમ કોના તરફથી મળ્યો તો જો અહીંયા લખ્યું છે છેલ્લે છેલ્લો શબ્દ પેરેગ્રાફ એપીજે અબ્દુલ કલામના હાથે મળ્યો તો બહુ મોટા સદભાગ્ય હોય ત્યારે મળ્યો પછી લખ્યું છે ચૌદ નંબર વીચ મટીરિયલ્સ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ ટુ મેક અ પ્રોડક્ટ પ્રોડક્ટ બનાવવા માટે આ જે ઓટોફાઈ ટેકનોલોજીનો પેરેગ્રાફ છે ઇન્ડસ્ટ્રી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે તો પ્રશ્નમાંથી જ જો ધ ઇન્ડસ્ટ્રી કરતા છે યુઝને એસ એટલા માટે લાગ્યું કે આપણે ડાઢી નાખ્યું ધ ઇન્ડસ્ટ્રી યુઝ પછી શું યુઝ કરે છે જો ઉપર ત્રીજી લાઇનમાં છે બેઠા બેઠું છે ધીઝ ઇન્ડસ્ટ્રી નહીં લખવાનું ધ ઇન્ડસ્ટ્રી કારણ કે પ્રશ્નમાં ધ છે ત્રીજી લાઈનમાં જો વચ્ચે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ બસ આટલું લખવાનું પછી પાછો પ્રશ્નમાં આવી જવાનું ટુ મેક અ પ્રોડક્ટ પ્રોડક્ટ બનાવવા માટે આટલી વસ્તુનો ઉપયોગ કરે પછી પંદર નંબર વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ફેબનું ફૂલ ફોર્મ શું પહેલી જ લાઈનમાં આપ્યું છે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે ઓટો ફેબ તો તમારે વોટની જગ્યાએ શું લખવાનું ઓટો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ થઈ ગયું લોલ લોલ સોળ નંબર વેર ડઝ પ્રણવ બિલોંગ ટુ પ્રણવ બિલોંગ ટુ એટલે કે ક્યાંનો રહેવાસી હતો એ ક્યાંથી આવતો હતો એનું મૂળ રહેવાનું સ્થાન કયું હતું સિટી કયું હતું પ્રણવ નીકળી જાય એટલે લાગે પ્રણવ બિલો ટુ પાલનપુર નોર્થ ગુજરાત પછી વોટ ધ ફંક્શન્સ ઓફ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયરના અલગ અલગ ફંક્શન્સ એટલે કે ફીચર શું છે તો જો અહીંયા છેલ્લે આપ્યા છે તો એમાં જો છેલ્લી લાઈનમાં લેટ્સ યુ છે તો તમારે લેટ્સ યુ નહીં લખવાનું તમારે ગિયર લખવાનું કેન લખવાનું પછી લેટ એસ કાઢી નાખવાનો કેન પછી એસ ના આવે ગિયર કેન લેટ યુ ચેક મેસેજ તમને ચેક કરવા દેશે વિથ ગ્લાન્સ એક જ નજરમાં મેસેજ ચેક થઈ ઓલ ટુ માઇ કન્વર્ઝેશન ઝીરો ઝીરો સ્ટાઇલ આ થઈ ગયું જવાબ પછી અહીંયા તમારી પોયમ આપેલી છે મશીન સિક્રેટ ઓફ મશીન એમાં અઢાર નંબરનો પ્રશ્ન જુઓ ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન મશીન્સને ક્યાંથી લેવામાં આવે છે તો પહેલી જ લાઈનમાં છે વી વર ટેકન તમે ઘણા આનો આ જવાબ ધાબળી દઈએ વી વર ટેકન ફ્રોમ ઓવર બેડ એન્ડ ધ માઇન વી થોડું છે મશીન્સની વાત છે તો તમારે લખવાનું પ્રશ્નમાંથી બેઠું બેઠું લખવાનું તો મશીન્સ ટેકન ફ્રોમ ફ્રોમ જ લાઈનમાં હવે આવી ગયા છો તમે ધ ઓર ઓર ખાણમાંથી અમને કાઢવામાં આવે છે પછી છે વોટ વર ડન ટુ ડિઝાઇન મશીન મશીનને ડિઝાઇન આપવા માટે શું કરવું પડે છે તો જો અહીં લખવાનું તમારે મશીન વર આટલું તો પ્રશ્નમાંથી મશીન વર પછી જો ત્રીજી લાઈનમાં વર છે હા કાસ્ટ વ્રોટ એન્ડ હેમર્ડ પછી પાછા પ્રશ્નમાં ટુ ડિઝાઇન બીબામાં ઝાડવામાં આવે છે આકાર આવે છે અમારા અથોડા ત્યારે અમારી ડિઝાઇન બને પછી છે ગીવ ટુ રાઇમિંગ વર્લ્ડ રાઇમિંગ વર્ડ એટલે શું છેલ્લા ઉચ્ચાર જેના સરખા થતા હોય એને રાઇમિંગ વર્ડ કહેવાય અહીંયા ટુ પેર પૂછી છે બે રાઇમિંગ વર્લ્ડ આપવા કીધા છે બે જોડી પહેલું છે જો પિટ અને ફિટ ફિટ પિટ પી આગળનો નહીં ટ પાછળ આવે છે ને હા એટલે અને બીજું છે માઇન અને ડિઝાઇન આ બે યાદ રાખવાના માઇન અને ડિઝાઇન પછી જો અહીંયા બારનો પેરેગ્રાફ આપ્યો છે સપ્લિમેન્ટરીનો એમાં પેલો પ્રશ્ન છે હાઉ વર ધ સ્નેક્સ વોટ ડીડ ધ ડુ સ્નેક્સ કેવા છે અને શું કરે છે પહેલી જ લાઈનમાં છે જો સ્નેક્સ વર ઇન્ડિજનેટ એટલે કે નોઈડ ગુસ્સે થઈ જાય એવા છે અને શું કરે છે તો જો લખ્યું છે એન્ડ ધે બીટ ધ ફ્લેમિંગો ને બીટ કરે છે એટલે કે સોરી બીટ શું બાઇટ કરે છે એટલે કે એને બટકા ભરે છે ઢસે છે એને બરાબર તો ધ સ્નેક્સ વર એડ એન્ડ ધે બાઇટ ધ ફ્લેમિંગોઝ પછી છે વેર ડીટ ફ્લેમિંગો ગો આફ્ટર સ્નેક્સ બાઇટ સ્નેક એને એકવાર બાઇટ કરી લે પછી આ જે છે ફ્લેમિંગો ક્યાં જતા રહેશે તો જો આમાં લખ્યું છે બીજી લાઇનમાં છેલ્લે they ran to the lake lake એટલે કે તડાવ ફ્લેમિંગો વેન્ટ ટુ ધ લેક નીકળી જાય એટલે ગોનું શું થઈ જાય ભૂતકાળ ફ્લેમિંગો વેન્ટ ટુ ધ લેક આફ્ટર સ્નેક્સ બાઈટ જેવો એને સ્નેક ડસી લે એટલે સીધા ક્યાં જાય જ્યાં જાવું ને જાય આપણે શું છે લેક માં આ જાય તડાવ માં જતારે વાય ડુ ધ ફ્લેમિંગોസ് નોટ ગો આઉટ ઓફ ધ લેક લેક માં તડાવ માં જતર્યા પછી આઉટ ઓફ એટલે કે બહાર કેમ નથી નીકળતા ચમ તો પ્રશ્નમાંથી ફ્લેમિંગો ડુ નોટ આમાં ડુ છે એટલે વર્તમાન જ રાખવાનું ફ્લેમિંગો ડુ નોટ ગો આઉટ ઓફ ધ લેક નથી આવતા વાય છે એટલે આવશે હવે એનો જવાબ ક્યાં છે આમાં જુઓ તમે બહાર નથી આવતા ત્રીજી લાઈનમાં જુઓ છેલ્લે બીકોઝ ઓનલી ધ વોટર કેન કામ ધ પેઇન કોઝ બાય ધ બાઇટ્સ એને જે ડસ્યા હોય ને એને જેનું જે દુખતું હોય એ પાણી જ એને સરખું કરી શકે છે એને શાંત કરી શકે છે એટલે બહાર નથી આવતા तो young flamingo? Young flamingo जो लिख फ्लेमिंगो डू नॉट गो आउट ऑफ द द बिकॉजर कैन कम दी वॉट से अबाउट यंग फ्लेमिंगो यंग फ्लेमिंगो विषय शू कहो छाइन यंग फ्लेमिंगोस हेच विथ ग्रे फेदर्स आटलूज कीधु से यंग फ्लेमिंगोस हेच दर ग्रे फेदर्स हेच विथ पी आट एडल्ट एडल्टे लख એટલે આ અહીંયા વાત પૂરી થઈ ગઈ ને આ સાથે આપણે પેપરનું સોલ્યુશન પણ અહીંયા કરી દીધું અને છતાં જે એ સિવાયના કોઈ પણ પ્રશ્ન હોય ને મારી ચેનલ સાથે જોડાયેલા છો તમે તમે મને પૂછી શકો છો મારો નંબર અહીં નીચે આપેલો છે અને અગિયારમું ધોરણ બારમું ધોરણ બધા આપણે બે વર્ષ સાથે છીએ અને કોલેજમાં એ સાથે હોઈશું ભગવાન કરશે તો બરાબર સારામાં સારું આપણે અહીં ભણશું સારામાં સારા માર્ક્સ લાવશું ઇંગ્લિશની અંદર માસ્ટર બનવાની કોશિશ કરીશું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો લેક્ચર તમને કેવું લાગ્યો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો હું અત્યારે તમારાથી છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત